રાજકોટ મનપા શિક્ષણ સમિતિનું યુનિફોર્મ કૌભાંડ ચર્ચામાં છે યુનિફોર્મ કૌભાંડમાં સભ્યોના રાજીનામા લેવાયાની ચર્ચા છે તો શાસન અધિકારી સામે પણ લેવાઈ શકે છે પગલા ટેન્ડર વગર જ ખરીદી કરી કૌભાંડ આચર્યાની ચર્ચા તો પાંચ લાખથી વધુની ખરીદી વધુ વિગત મેળવીશું સંવાદદાતા મયુર સરવૈયા લાઈવ જોડાઈ ચુક્યા છે મયુર જે પ્રમાણે જે કૌભાંડ છે તે સામે આવી તેવી શક્યતા પણ દેખાઈ રહી છે આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય તેવું લાગી રહ્યું છે બિલકુલ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં ગઈકાલે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો કારણ કે જે પ્રકારે ભાજપની શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પંદર જેટલા જે સભ્યો છે તેમના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા સમગ્ર કૌભાંડની વાત કરીએ તો યુનિફોર્મ કૌભાંડના કારણે આ રાજીનામા લેવાયા હોય તેવું સ્પષ્ટપણે ચર્ચાઈ રહ્યું છે રાજકોટના રાજકારણની વાત કરીએ તો જે કમલેશ મીરાણી પ્રમુખ છે તેમને દોઢ વર્ષ પહેલાં જ જે શિક્ષણ નગર પ્રાથમિક સમિતિના સભ્યો છે તેમના દ્વારા જ રજૂઆત કરવામાં આવી હતી ફરિયાદ રજૂઆત કરવામાં આવી હતી કે યુનિફોર્મ લઈને આવા કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યા છે ત્યારબાદ દોઢ વર્ષ થયો હોવા છતાં પણ કમલેશ મીરાણી દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા સમગ્ર મામલો જે છે તે પ્રદેશ પાસે પહોંચ્યો હતો અને પ્રદેશ દ્વારા જે છે સીઆર પાટીલે વન ટુ વન બેઠકો કરી હતી ને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે ને આ પંદર જેટલા જે સભ્યો છે તેમના જે છે તે રાજીનામા લેવામાં આવ્યા છે આપણી સાથે સર કોંગ્રેસના પ્રમુખ જે છે તેમની સાથે જ વાત કરીશું સંજયભાઈ સંજયભાઈ જે પ્રકારે અચાનક જ જે રાજીનામા લઈ લેવામાં આવ્યા ભાજપ દ્વારા યુનિફોર્મ કૌભાંડ જે

પોતાનો કાંઈ યોગદાન આપી શકે નહીં પણ નહીં રો ભ્રષ્ટાચાર કરવા માટેની જેણે નિયુક્તિ થઈ હોય એવું બારે યુનિફોર્મ યુનિફોર્મ કાંડમાં આવ્યું પરંતુ આ જે અત્યારે તાત્કાલિક આ રાજીનામા લેવડવામાં આવ્યા છે એવું નથી માનતો કે ભ્રષ્ટાચારને માટે એને સજા દેવામાં આવી હોય છે પરંતુ હવે બીજી કોઈ ટીમના ભ્રષ્ટાચારીઓની નિયુક્તિ કરવા માટેની આ એક પ્રોસિજરીસ થઈ હોય એવું લાગી રહ્યું છે જો જો ભ્રષ્ટાચારને ડામવા માટેની ક્રિયા હોય તો દોઢ વર્ષ પહેલાં જ આ થઈ ગઈ હોય જે પ્રકારે કાલે જે રાજીનામા ધરી દેવામાં આવ્યા અચાનક અને કહી રહ્યા છે કે આવી રીતે પરંતુ યુનિફોર્મ કૌભાંડમાં સત્તર લાખ રૂપિયાનું જે કૌભાંડ જે છે તે અતુલ પંડિત દ્વારા આચરવામાં આવ્યું હોય તેવી ફરિયાદ કમલેશ વિરાણીને પણ થઈ હતી ત્યારબાદ જે છે પ્રદેશે પગલાં લીધા છે ખરેખર આ પ્રકારના આરએમસીમાં અનેક કૌભાંડો થતા હોય છે શું કહેશો ચોક્કસ આ શિક્ષણ પ્રાથમિક શિક્ષણ એટલે બહુ જેને કહેવાય સંવેદનશીલ વાત છે કે શિક્ષણ આપણી શિક્ષણ વ્યવસ્થા અત્યારે પ્રાઇવેટ વિઝન કરવાની તરફ જઈ રહ્યા છે નથી ભરતી થતી નથી શિક્ષકોના ઓરડાઓની મરામત થતી નથી નવી સ્કૂલો બનતી ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટવિઝમને પ્રોત્સાહિત કરવાની આ ક્રિયા થઈ રહી છે તમે કીધું કે બીજી કોઈ સમિતિમાં પણ ભ્રષ્ટાચારો આપણા છ સાત પુલ જેવા જે વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં મંજૂર થયા એક જ એજન્સી એમને આપવામાં આવ્યા છે અને એ એક પણ પુલ મને એવો બતાવો કે જેમાંથી પોપડા ના પડ્યા હોય એક તો પુલ માધાપર ચોકડી વરો તો સચોડ પડી ગયો છે આજે જ અમારા વિજયસિંહ જાડેજા છે અગિયાર નંબરના પ્રમુખ એમને આજે ફોટા વાયરલ કર્યા છે ગોંડલ ચોકડીએ જે નવો છેલો બનેલો છે એમાં પણ આજે પોપડા પડેલા છે